ભચાઉ નેશનલ હાઈવે પર અદાણી કંપની દ્વારા નાખવામાં આવી રહેલ પાઇપલાઇનની ગેરકાયદેસર કામગીરી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા અંજાર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અંજાર પોલીસ મથકે અરજી કરાઈ. અંજારથી ભચાઉ નેશનલ હાઈવેને અડીને વરસા મેડી ગ્રામ પંચાયત વિસ્તારમાં અદાણી કંપનીના કોન્ટ્રાક્ટરો દ્વારા તેના સંલગ્ન પ્રોજેક્ટની ગેરકાનૂની રીતે પાઇપલાઇન નાખવાનું કામ હોય તે બાબતે અંજાર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર અંજાર નાઓને લેખિતમાં અરજી કરાયેલ. આ સમગ્ર બાબતે તેઓ દ્વારા સરકારમાં રજૂઆત કરતા જાણવા મળેલ કે સદર પાઇપલાઇનના કામ માટે કોઈપણ મંજૂરી મેળવેલ નથી, તેમ છતાં સદર કંપનીના કોન્ટ્રાક્ટરો દ્વારા ગેરકાનૂની કામગીરી કરાઈ રહી છે. અદાણી ગ્રુપ ઓફ કંપની દ્વારા ગેસની નાખવામાં આવી રહેલ પાઇપલાઇન માટે જમીન સંપાદન, ફોરેસ્ટ વિભાગ, જળસિંચાઈ વિભાગ આ કોઈપણની મંજૂરી વિના કામગીરી કરાઈ રહી છે, ત્યારે છેલ્લા એક મહિનાથી આ બાબતે લાગતી વળતી બધી જ કચેરીઓનું ધ્યાન દોરવા અંજાર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રયત્નો કરાયેલ, છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી નથી કરાઈ, જેથી આજ અંજાર પોલીસ મથકે આ અંગે ફરિયાદ દાખલ કરવા અંજાર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જણાવેલ 0 નંબરથી પોલીસ ફરિયાદ નોંધાવવા અરજી કરવામાં આવી છે. આ સાથોસાથ આગામી 7 દિવસમાં આ કામગીરી બંધ નહીં કરાય તો ખેડૂતો દ્વારા હાઈવે ચક્કાજામની ફરજ પડશે તેવું જણાવવામાં આવ્યું છે અને કોર્ટના દરવાજા પણ ખટખટાવાશે તેવું જણાવાયેલ. નામ પ્રસન્નભાઈ રાણાભાઈ રબારી છે અને અંજાર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અને બાજુમાં મારી સાથે જે અંજાર તાલુકા વિરોધ પક્ષ નેતા રમેશભાઈ ડાંગર અને મારી સાથે છે રાધુભાઈ રાજા એપીએમસી ડાયરેક્ટર. અંજાર પોલીસ સ્ટેશનમાં એટલા માટે સાહેબ આવ્યા હતા કે છેલ્લા 1 મહિનાથી લેખિત રજૂઆતો આપણી તમામ કચેરીઓને ચાલુ છે, જેવી કે નેશનલ હાઈવે છે, નાયબ કલેક્ટર છે, તાલુકા પંચાયત છે, મામલતદાર સાહેબ છે અને કલેક્ટર સાહેબ, આ બધાને આપણે રજૂઆતો કરી છે કે અદાણી ગ્રુપ ઓફ કંપની દ્વારા જે ગેસ લાઇન નાખવામાં આવી રહી છે પાઇપલાઇન, એ પાઇપના કામકાજ માટે કોઈ પણ સરકારશ્રીની મંજૂરી લેવામાં આવેલી નથી, જેવી કે જમીન સંપાદન તો કે કરવામાં આવેલી નથી, ફોરેસ્ટ વિભાગ દ્વારા તો કે મંજૂરી લેવામાં આવેલી નથી, જળ સિંચાઈ વિભાગ, રેલવે વિભાગ, PGVCL, નર્મદા આવી કોઈ પણ બાબતની આ લોકો પાસે મંજૂરી લેવામાં આવેલી નથી અને ગેરકાયદેસરની પાઇપલાઇન નાખી રહ્યા છે. એટલું જ નહીં, અમે વરસમરી ગ્રામ પંચાયત અને મોરવદર ગ્રામ પંચાયતના તલાટીશ્રીનો સંપર્ક સાધ્યો, એમણે ખુદ ગ્રામસભાના ઠરાવોમાં લખીને આપ્યો છે કે અમારી પાસે આવી કોઈ માંગણી કરવામાં આવી નથી અને આજરોજ કોંગ્રેસ અંજાર તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા જ્યારે સાઈડ ઉપર ગયા નિરીક્ષણ કરવા કે ભાઈ આ લાઇનનું કામ હજી પણ ચાલુ છે તો મંજૂરી વગર કેમ કરી રહ્યા છો, તો ત્યાં જે લોકલ ગુંડાઓ રાખેલા છે માથા ભારે, એ લોકો એવી ધમકીઓ આપે છે કે આ સાઈડ ઉપર જો કોઈ આવશે તો એને જાનથી મારી નાખવામાં આવશે, આ સાઈડ અમે દાદાગીરીથી કામ કરીશું, જેને કાગળ ઉપર કામ કરવું હોય તે કામ કરે, બાકી અમારી સાઈડ ઉપર કોઈ આવે નહીં. એટલે સાહેબ, જો જાગૃત નાગરિકોને પણ જો આ લોકો ધમકી આપતા હોય, સાઈડ ઉપર આવવાની ના પાડતા હોય, ત્યારે અમારી ફરજ પડી કે આ સમગ્ર બાબતનું સમાધાન હોય તો માત્ર ને માત્ર પોલીસ સ્ટેશન. એટલે અમે સોલંકી સાહેબનો સંપર્ક સાધ્યો મોબાઈલ દ્વારા, સાહેબે કીધું કાંઈ વાંધો નહીં, આવો પોલીસ સ્ટેશન. 0 નંબરથી ફરિયાદ નોંધાવવા માટે અમે FIR માટે આજે અરજી કરેલી છે. એ અરજીમાં તમામ ડોક્યુમેન્ટો રજૂ કરી અને સાહેબને આપ્યા છે. આજે સાહેબશ્રીએ બહુ સારો પોઝિટિવ જવાબ આપ્યો છે અને અરજી પણ લઈ લીધી છે, રિસીવ કરી આપી છે અને આ લાઇન 6 કે 7 દિવસની અંદર જો બંધ કરવામાં નહીં આવે તો ખેડૂતો દ્વારા ચક્કાજામ હાઈવે ઉપર કરવાની ફરજ પડશે અને આ સાઈડ ઉપર અત્યારે જ અમારી ટીમ જવાની છે સાઈડ ઉપર બંધ કરાવવા માટે. પણ જો આ લોકો કાંઈ ખૂન ખરાબા જાનથી મારી નાખવાની આવી કોઈ ધમકીઓ આપશે તો તે તમામની જવાબદારી સંપૂર્ણ લાગતા વળગતા અધિકારીશ્રીઓની રહેશે. આ જવાબદારી અમારી એટલા માટે બને છે કે વિપક્ષમાં બેઠા છીએ, પ્રજાના પ્રશ્નો ઉપાડતા હોય ત્યારે જો અંજાર તાલુકા પંચાયતના વિરોધ પક્ષ નેતા આવી જાગૃતતા નહીં દાખવે તો કાલ ખેડૂતોનો અવાજ કોણ સાંભળશે. એટલું જ નહીં, આ બાબતે જો ધ્યાન દોરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં હાઈકોર્ટ અથવા તો કોર્ટનો સહારો લેવો પડશે અને જે કોઈ વચલા અધિકારીઓ છે એમના વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે. આ બાબતે મારું કહેવું એવું છે કે ફોરેસ્ટ વિભાગ છે, જો એમણે મંજૂરી ના આપી હોય તો ભુજ જિલ્લા લેવલે જે ફોરેસ્ટના અધિકારીઓ બેઠા હોય એમના વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ એટલા માટે થવી જોઈએ સાહેબ કે ફોરેસ્ટ વિભાગની અમુક જમીનમાં ક્યાંક ગાંડા બાવડો હોય અને કદાચ વૃક્ષારોપણ ન પણ હોય અને એવું બહાનું કાઢતા હોય કે આ તો ગાંડા બાવડ કાઢે છે, પણ સાહેબ ફોરેસ્ટ વિભાગની જમીનમાં
સાહેબ કોઈ પગ દઈ શકતું નથી અને ખોદકામ તો દૂરની વાત. આજે આપ ત્યાં લઈને રૂબરૂ વિડીયો લેજો, જેસીબીઓ ખોલેઆમ ચાલુ છે અને જેસીબીની આજુબાજુ જો કોઈ નાગરિક પણ જાય છે તો એ જેસીબીની મશીનની જે આગળનો બગેડ આવે છે, બગેડ દ્વારા લોકો ઉપર પ્રહાર કરવામાં આવે છે કે જો આજુબાજુમાં આવશો તો અમે તમને એક્સિડન્ટમાં ખપાવી દેશું, એટલે ત્યાં લોકો જતા પણ ડરે છે સાહેબ. આ બાબતે તો પહેલામાં પહેલી કાયદેસરની કાર્યવાહી સ્થાનિક પંચાયતના તલાટીઓ વિરુદ્ધ થવી જોઈએ કે તલાટીશ્રીઓની જવાબદારી બને છે. સમગ્ર ગુજરાતનું એક ચેન બનેલી છે, તલાટીની જવાબદારી છે ગ્રામ પંચાયતની, ટીડીઓ સાહેબની જવાબદારી છે તાલુકાની, ડીડીઓ સાહેબની જવાબદારી છે જિલ્લાની, અને ડીડીઓ સાહેબની સંપૂર્ણ જવાબદારી જે છે એ ગુજરાત રાજ્યના સચિવ સુધી પહોંચાડતા હોય છે. અને તલાટીની એટલા માટે જવાબદારી સોંપવામાં આવી છે કે સરપંચો તો 5 વર્ષમાં હોય ને 5 વર્ષમાં ન હોય, અન્ય પક્ષમાંથી આવતા હોય, પણ તલાટીશ્રી એ ગામના વફાદાર અને કર્મચારી છે. એના માટે તો બધા નાગરિકો અને જમીન છે સરકારની મિલકત છે, અને સરકારી મિલકતમાં જ્યારે આ કાંઈ થતું હોય ત્યારે જો સમયસર કામ કરવામાં ના આવે તો મોડવદર અને વરસામણી ગ્રામ પંચાયતના તલાટી વિરુદ્ધ પણ હાઈકોર્ટમાં ફરિયાદ દાખલ કરવાની ફરજ પડશે.